पति ने सबक। દિલ્હી શહેરમાં તડકુમલ નામનો એક અત્યંત ગુસ્સાવાળો વ્યક્તિ રહેતો હતો। એકવાર ગુસ્સે થયા પછી તડકુમલ શું કરશે એ કોઈ કહી ના શકે। એવી જ રીતે એક દિવસ આ તડકુમલને પોતાની પત્ની પર ગુસ્સો આવ્યો। કેમ મોગરા, મેં તને કેટલી વાર કહ્યું છે મને શાકમાં મીઠું ઓછું નહીં ચાલે। ઉભરો, હમણાં જ નાખી દઉં છું શાકમાં મીઠું। આટલું મીઠું કેમ? મને મારવાનો વિચાર કરી રહી છે? હું થોડો શાક નાખી દઉં છું। અરે રે રે રે, અને આ રોટલી તો એકદમ કડક છે, આનાથી મારા દાંત તૂટી જશે। કોણ જાણે આવી પત્ની મળી। અરે પણ કેટલી વખત તને કહ્યું છે મને ભોજનમાં અન્ન સિવાય કાંઈ પણ પસંદ નથી, હવે આમાં વાળ ક્યાંથી આવ્યો? નહીં જી, ભૂલથી આવી ગયું હશે, બીજી વાર મારાથી આવી ભૂલ નહીં થાય। બીજી વાર આવી ભૂલ થઈ ને તો હજામ પાસેથી બધા વાળ કપાવી નાખીશ, પછી જોઉં છું કે ભોજનમાં વાળ કેમ આવે છે। પત્નીને આટલું ધમકાવ્યા પછી પણ એક દિવસ જે થવાનું હતું એ જ થયું। તડકુમલના ભોજનમાં ફરીથી વાળ આવ્યો। અજી, એ ભૂલથી આવી ગયું હશે, હું પહેલા હમણાં જ વાળ ઓળી લઉં છું। ઉઠ, હમણાં ને હમણાં ઉઠ, અને હજામને અહીંયા બોલાવી લાવ। નહીં નહીં, જરા સાંભળો, ફરીથી આવું નહીં થાય, મારા વાળ નહીં કપાવો, મારા વાળ નહીં કપાવો। અચ્છા, ગયા વખતે પણ તે આવું જ કર્યું હતું, પણ આવ્યો ને વાળ? હવે જો સજા નહીં મળે ને તો તું નહીં સુધરે, ચાલ નીકળ અહીંયાથી। સાંભળો, પતિના સામે પોતાનું કંઈ જ ચાલવાનું નથી એમ સમજીને મોગરાએ હજામના ઘરનો રસ્તો પકડ્યો। પછી એણે બધી વાત હજામને કરી। એ સાંભળીને હજામ બોલ્યો, દીદી, તમારા પતિની સામે મારું ચાલવું મુશ્કેલ છે। આપણે એક કામ કરીએ, આપણે બિરબલ પાસે જઈએ અને જોઈએ કોઈ ઈલાજ મળે છે કે નહીં। પછી મોગરા અને હજામ બિરબલને મળ્યા। એને બધી જ વાત કર્યા પછી બિરબલે કહ્યું, હવે જેમ હું કહું ને તેવું જ કરજો। તડકુમલજી, ઓ તડકુમલજી, ચલો જલ્દી ચલો। કોણ છે? અરે હજામ તો, અરે મોગરા ક્યાં છે? જી, બેનને નાહવા માટે મોકલ્યા છે, એના વગર ઢીકથી વાળ કાપી નહીં શકાય ને। આ બહુ સારું કર્યું તે, હા? તો હવે તમે પણ એક કામ કરો ને, આ ઝેર લો અને ફટાકથી પી જાઓ। આ ઝેર? એ મારે કેમ પીવું પડશે? જી, તમારી પત્નીના વાળ કાપવાના છે તે? હા, તો શું? અરે તો શું, તમારા મર્યા વગર હું આવું કેવી રીતે કરી શકું? આપણા ધર્મમાં આવું કહેલું છે ને? ચલો 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 ચલો, ફટાફટ પતાવી દો, જલ્દી 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 જલ્દી। મેં ચાર કંધા દેવા વાળા અને એક મટકી પકડવા વાળાને પણ બોલાવી લીધા છે, ત્યાં સ્મશાનમાં ચિતા પણ તૈયાર જ હશે, હવે તો ગામના બધા જ લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હશે। જલ્દી કરો, જલ્દી કરો, હાલો હાલો, ચલો ઝેર પી લો। તમે તમારા ધર્મ નો આટલો આદર કરો છો, એટલા માટે ખુદ બાદશાહ પણ અંતિમ યાત્રા માં હાજર રહેવાના છે। અરે તમે તો ખૂબ જ નસીબદાર છો તડકુમલજી। નહીં નહીં ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ, આટલી કડક સજા નહીં આપો। તો પછી તમે પણ તમારી પત્નીને કેટલી આકરી સજા દઈ રહ્યા હતા તડકુમલજી? સાચી છે તમારી વાત, ભૂલ થઈ ગઈ, સાચે જ ભૂલ થઈ ગઈ, ગુસ્સાના લીધે હું આંધળો થઈ ગયો હતો। સારું થયું કે તમે આંખો ખોલી નાખી। હજી હું કોણ છું તમારી આંખો ખોલવા વાળો? આ કામ તો ચતુર બિરબલજી નું છે।